जादुई चोरस। तमे जादुई त्रिकोण बनाव्या हता, याद छे? चालो हवे आपणे जादुई चोरस बनावीए। बाजूमां आपेल चोरसने पूर्ण करवा माटे 46 થી 54 સુધીની સંખ્યાનો ઉપયોગ કરો। હવે અહીં કોષ્ટક આપેલું છે, એની અંદર આપણે એવી સંખ્યા ઉપયોગ કરવાની છે કે જે 46 થી 54 સુધીની જ હોય। અને એમાં એક નિયમ છે કે દરેક હારની સંખ્યાનો સરવાળો 150 થવો જોઈએ। એક નિયમ છે કે 46 થી 54 સુધીની સંખ્યા લેવાની, અને બીજો નિયમ છે કે એનો જે સરવાળો થાય હરોળનો એ થવો જોઈએ 150। ચલો હવે આ કોષ્ટકની અંદર આપણે જોઈએ તો એની અંદર આપણે એ હરોળ જોવાની કે જેની અંદર તમને બે સંખ્યાઓ આપેલી હોય। અહીં તમને બે સંખ્યા આપેલી છે, કઈ છે? તો કે 52 અને 47। તો સૌપ્રથમ આપણે 52 અને 47 નો શું કરી દઈશું? સરવાળો। તો અહીં આપણે કરીએ 52 વત્તા 47 કેટલા થશે? 99। હા, તો 99 થયા બે સંખ્યાનો। હજી આપણે ત્રીજી સંખ્યા ઉમેરી, ત્યારે એ સંખ્યા એવી ઉમેરવાની કે જેનો સરવાળો 150 થવો જોઈએ। એટલે કે 99ની અંદર આપણે કઈ સંખ્યા ઉમેરશું તો 150 થશે। તો એને એ કરવા માટે આપણે 150માંથી આ જે સરવાળો મળ્યો એને શું કરી દઈશું? બાદ। તો ચાલો કરીએ બાદ। 10માંથી 9 જાય તો 1, અને 14માંથી 9 જાય તો 5, અને આ 0નો 0 કેટલા વધ્યા? 51। પહેલા સંખ્યા કઈ હતી? 52 અને 47, બરાબર 52 અને 47, અને ત્રીજી સંખ્યા થઈ 51। આ ત્રણેયનો આપણે શું કરી દઈશું? સરવાળો। તો કે 7 ને 2 9 9 ને 1 10 10 નું 0 વધી પડી 1, 5 ને 5 10 10 ને 1 11 11 ને 4 15 થઈ ગયા 150। તો આપણે અહીં કેટલા લખશું? 51। હવે આપણે જો અહીં હવે આ બે સંખ્યા થઈ ઊભી 46 અને 51, તો પહેલાં આપણે 46 અને 51નું શું કરી દઈશું? સરવાળો। તો કરીએ 46 વત્તા 51, 6 ને 1 7, 5 ને 4 9, જવાબ મળ્યો 97। એ બે સંખ્યાનો મળ્યો। હવે એમાં 97ની અંદર એવી કઈ સંખ્યા ઉમેરશું કે જેનો સરવાળો આપણે કરીએ ત્રણેયનો તો 150 મળે? તો આપણે 150માંથી 97ને બાદ કરી દઈશું। 5 ઉપર 4, 10માંથી 7 જાય તો 3, અને 14માંથી 9 જાય તો 5, જવાબ શું મળ્યો? 53। એટલે કે 97ની અંદર આપણે 53 ઉમેરીએ। ચલો 7 ને 3 10, 53, 9 ને 1 10 10 ને 5 15 થઈ ગયા 150। તો આપણે એ જગ્યાએ લખી દઈશું 53। હવે શું કરવાનું? તો કે હવે આ લાઇનની અંદર આપણે બે સંખ્યા જોવા મળે છે, કઈ છે? તો કે 53 અને 49। તો 53 અને 49નો હવે આપણે કરી દઈએ સરવાળો। તો કે 53 વત્તા 49, 9 ને 3 12, 5 ને 5 10, એટલે થયા 102। 150 કરવાના છે તો 102ની અંદર કેટલા ઉમેરીશું તો 150 થશે? તો 150માંથી આપણે 102ને કરી દઈશું બાદ। 10માંથી 2 જાય તો 8, અને 4માંથી 0 જાય તો 4, અને આ થયા 48। 102માં આપણે 48 ઉમેરીને જોઈએ કે 150 થાય છે કે નહીં। 8 ને 2 10, 4 ને 1 5, અને આ 1, એટલે થઈ ગયા 150। તો અહીં આપણે ઉમેરી દઈશું 48। હવે આ જે બાકી રહ્યા બે બોક્સ, એમાં તમે આ બેનો સરવાળો કરી અને 150માંથી એને બાદ કરીને અહીં લખો। પછી આ બેનો સરવાળો કરી, એનો જે જવાબ આવે એને 150માંથી બાદ કરી જે સંખ્યા મળે એ અહીં લખો। હવે આ બે બોક્સ જે બાકી રહ્યા એ તમારે જાતે કરવાના રહેશે। બીજું ચોરસ જાદુઈ બોક્સ જોઈએ તો શું કીધું છે? કે બાજુમાં આપેલ ચોરસને પૂર્ણ કરવા માટે 21 થી 29 સુધીની સંખ્યાનો ઉપયોગ કરો। પહેલો નિયમ 21 થી 29 સંખ્યા, અને બીજો નિયમ શું કીધો છે? કે હરોળનો સરવાળો 75 થવો જોઈએ। હવે અહીં તો આપણે 25 જ આપી છે, તો કઈ રીતે કરશું? તો આપણે બે સંખ્યા આપણી રીતે લઈ લઈએ। એક સંખ્યા આપણે અહીં લઈએ 26, અને બીજી સંખ્યા અહીં લઈ લઈએ આપણે 22। આપણે શું કીધું છે? 21 થી 29 સુધીની સંખ્યા, તો મેં મારી રીતે અહીં આ બે સંખ્યા લીધી। હવે આ બેનો આપણે શું કરી દઈશું? સરવાળો। 26 અને 22નો સરવાળો, 6 ને 2 8, અને 2 ને 2 4, એટલે કેટલા થશે? 48 થશે। પણ આપણે સરવાળો કેટલો કરવાનો કીધો છે? 150। તો હવે 75, તો 75માંથી આપણે 48ને શું કરી દઈશું બાદ, કે 5માંથી 8 નહીં જાય તો આપણે શું લઈશું? 10 કો, એટલે કે 15માંથી 8 જાય તો
सात अने छ माथी चार जाए तो बे एटले केटलो आव्यो सत्यावीस। तो आ जगह अहीं आपणे लखी दईशुं सत्यावीस। आ त्रणेयनो सरवाळो करशुं तो जवाब आपणे मळशे पंचोतेर। હવે આપણે આગળ જોઈએ તો આ બે સંખ્યા મળે છે તો પહેલાં આપણે સત્યાવીસ અને પચીસનો શું કરી દઈશું સરવાળો। તો ચાલો કરીએ સત્યાવીસ વત્તા પચીસ, સાત ને પાંચ બાર, બે ને બે ચાર ને એક પાંચ, કેટલો મળ્યો બાવન। આમાં કઈ સંખ્યા ઉમેરશું તો પંચોતેર થશે, તો પંચોતેરમાંથી આપણે બાવનને કરી દઈશું બાદ, તો કેટલા વધશે સાતમાંથી પાંચ જાય તો બે, કેટલા મળ્યા ત્રેવીસ। તો અહીં આપણે લખી દઈશું ત્રેવીસ। હવે અહીં જુઓ કે તો છવ્વીસ અને પચીસ આડી હરોળમાં જો અથવા બાવીસ તથા પચીસ જો આપણે અત્યારે છવ્વીસ અને પચીસનો કરીએ અને જે જવાબ મળતો હોય એ અહીં લખીએ। ચલો છવ્વીસ અને પચીસનો આપણે સરવાળો કરીએ તો શું મળે છે, તો કરીએ આપણે કે છવ્વીસ વત્તા પચીસ, છ ને પાંચ અગિયાર, બે બે ચાર ને એક પાંચ, જવાબ મળ્યો એકાવન। હવે પંચોતેરને આપણે સોરી પંચોતેરમાંથી એકાવનને આપણે કરી દઈએ બાદ, પાંચમાંથી એક જાય તો ચાર અને સાતમાંથી પાંચ જાય તો બે, જવાબ શું મળ્યો ચોવીસ। આ ચોવીસ લખી દઈશું અહીં। હવે આ બેનો સરવાળો કરીને જવાબ જે મળે એને પંચોતેરમાંથી બાદ કરીને અહીં લખવાનો, આ બેનો સરવાળો કરી પંચોતેરમાંથી બાદ કરો અને એનો જવાબ અહીં લખવાનો, પછી આનો અને આનો સરવાળો કરી જે જવાબ મળે એને પણ પંચોતેરમાંથી બાદ કરો અને એનો જવાબ અહીં લખો। તો આજના આ વિડીયોની અંદર આપણે આટલું જ રાખીએ, આના પછીના વિડીયોની આગળ વિશેની ચર્ચા કરીશું। ત્યાં સુધી જય હિન્દ।